વાર્તા રે વાર્તા બાળકોને ગમે બાળ વાર્તા બાળદોસ્તો આજની વાર્તા તમને ખૂબ મજા પડે તેવી છે આજની વાર્તામાં મસ્તી છે ધમાલ છે અને છેલ્લે એક યાદગાર શિખામણ પણ છે તો ચાલો તૈયાર થાવ આજની વાર્તા સાંભળવા માટે વાર્તાનું નામ છે વાઘ આવ્યો રે વાઘ એક સરસ મજાનું ગામ હતું ગામનું નામ સુખપુર હતું આ ગામમાં મોટા ભાગની વસ્તી ભરવાડની એટલે કે ગોવાળોની હતી ભરવાડ લોકો ઘેટા બકરા ગાયો રાખે અને એને વહેલી સવારે દૂધ દોવાઈ જાય એટલે ભરવાડના છોકરાઓ બધા ઢોરને ચરાવવા વગડામાં લઈ જાય આ ગામમાં એક ભરવાડનો છોકરો હતો તેનું નામ ગોપાલ ગોપાલ બહુ સરસ વાંસળી વગાડતો હતો આ ગોપાલ તેના ઢોરને લઈને જ્યારે વગડામાં જાય ને ત્યારે એ બધા ઢોર ચારો ચરતા હોય સરસ મજાનું દ્રશ્ય સર્જાયું હોય ને ત્યારે ગોપાલ ઝાડના છાંયામાં બેસીને નિરાતે વાંસળી વગાડે બધા પશુઓ ચરતા હોય તે તરફ નજર રાખે કે ઝાડીમાંથી કોઈ વાઘ વરુ કે દીપડો આવીને પશુને ખાઈ ન જાય વાઘ વરુને જુએ ને એટલે ભરવાડના છોકરાઓ બૂમા બૂમ કરી મૂકે તેની બૂમો સાંભળીને આસપાસના લોકો લાકડીઓ એની પાસે જે હથિયાર આવે તે લઈ અને જંગલી જાનવરોને ભગાડવા આવી જાય બૂમો સંભળાય તો મદદ માટે દોડી આવવું આવી વાત ગામના લોકોએ નક્કી કરેલી હતી ગોપાલ રોજના નિયમ પ્રમાણે પશુઓને લઈને વગડામાં તો ગયો પણ આજે એને થોડી મસ્તી કરવાનું મન થયું ઢોરને ચરવા મૂક્યા પોતે થોડી વાર વાંસળી વગાડી લીધી પણ આજે ગોપાલને થોડી મસ્તી ચડી હતી તેને વિચાર્યું કે આજે કંઈક તુક્કો કરું કંઈક નવું કરું મજા આવે એટલે આ વાઘવરુઓ તો કંઈ આવતા નથી બાપાએ કહ્યું છે કે આવે તો જોર જોરથી બૂમો પાડજે લોકો મદદે દોડી આવશે જો તો ખરો કે મારી બૂમો સાંભળીને કોઈ આવે છે કે નહીં બસ પછી શું ગોપાલને વિચાર આવ્યો કે માંડ્યો બૂમો પાડવા વાઘ આવ્યો રે વાઘ આવ્યો બચાવો રે કોઈ બચાવો વાઘ આવ્યો રે વાઘ આવ્યો ગોપાલની બૂમો સાંભળીને લોકો તો લાકડી ડાંગ અને જે હાથમાં આવે તે લઈ અને હાફડા ફાંફડા દોડતા દોડતા ગોપાલ જ્યાં ઢોર ચરાવતો હતો ત્યાં આવી ગયા આવીને જોયું તો ગોપાલ તો ઝાડ ઉપર બેઠો બેઠો હસતો હતો અને બાજુમાં જે ઢોર હતા તે નિરાતે ચરતા હતા લોકોએ પૂછ્યું હે ગોપાલ ક્યાં છે વાઘ ગોપાલ તો હસવા માંડ્યો ને કહેવા માંડ્યો વાઘ તો નથી મેં તો ખાલી અમસ્તા અમસ્તા બૂમો પાડેલી મને થયું કે મારા અવાજ સાંભળીને તમે લોકો આવો છો કે નહીં લોકો તેના ઉપર ગુસ્સે થયા આવી તે મશ્કરી કરાતી હશે આવી મશ્કરી ફરી કરીશ નહીં આમ ઠપકો આપીને બધા જતા રહ્યા હવે આ વાતને ધીમે ધીમે ઘણા દિવસો પસાર થઈ ગયા ગોપાલ રોજના નિયમ પ્રમાણે વગડામાં જતો આજે સાંજ પડવાને થોડી વાર હતી ત્યાં જાડીમાંથી ખરેખર એક વાઘ બહાર આવ્યો ગોપાલ તો ગભરાઈ ગયો ગોપાલ ઢોર તરફ જવા લાગ્યો વાઘ ધીરે ધીરે પેલા ઢોર તરફ જવા લાગ્યો ગોપાલ તો ખૂબ જોરથી બૂમો પાડવા લાગ્યો વાઘ આવ્યો રે વાઘ કોઈ આવજો રે કોઈ આવજો રે કોઈ બચાવો રે કોઈ બચાવો રે વાઘ આવ્યો છે સાચુકલો વાઘ આવ્યો છે ગામના લોકોએ ગોપાલની બૂમો તો સાંભળી પણ તેને થયું કે જમવાનું ટાણું થયું છે અને આ છોકરો ટીખળીએ ચડ્યો છે ગોપાલે ઝાડ ઉપર ચડીને બૂમા બૂમ કરી વાઘ આવ્યો છે સાચુકલો વાઘ છે કોઈ દોડ જો રે કોઈ બચાવ જો રે આ બાજુ વાઘ તો કાનાના ઘેંટા બકરા ઉપર તૂટી પડ્યો કેટલાય ઘેંટા બકરા મારી નાખ્યા અને પોતાના મોંમાં ઉપડે એવા ઉપાડી અને બચ્ચાને ખવડાવવા માટે બોર્ડ તરફ ચાલ્યો ગયો ગોપાલ તો ધ્રુજતો ધ્રુજતો નીચે ઉતર્યો ગોપાલ એકદમ ડરી ગયો હતો બાકી રહેલા ઢોરને લઈ તે ઘર તરફ આવ્યો પાછું વાળીને જોતો જાય અને એમ કે હમણાં પાછો વાઘ આવશે ઘેર પહોંચતાં પહોંચતાં તો મોટો ભેંકડો તાણ્યો બધા કહે એલિયા શું થયું ગોપાલે તો રડતા રડતા બધી વાત કરી લોકોએ કીધું અમે બૂમો તો સાંભળી હતી પણ અમને એમ કે તું મશ્કરી કરે છે તવે તમે જ કહો દોસ્તો ગોપાલ શું બોલે દોસ્તો ગોપાલે મનોમન નક્કી કરી લીધું કે હવે હું કોઈની મજાક નહીં કરું ફરી મળીશું એક નવી મસ્ત મજાની વાર્તા સાથે આ ચેનલમાં ગુજરાતી ભાષાની બેસ્ટ વાર્તાઓ સાંભળવા મળશે ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરજો આવજો